આજે આપણે ધોરણ 11 વિષય આપણા સત્રમાં ચેપ્ટર નંબર 5 અવૃત્તિ વિતરણ ની વિષમતા છે તેમાં સ્વાધ્યાય 5 વિભાગ 2 દાખલા નંબર 7 થી શરૂઆત કરવાની છે. અગાઉના વિડિયોની અંદર આપણે દાખલો 5 અને 6 કમ્પ્લીટ કરેલો હતો. ચાલો જોઈએ દાખલા નંબર 7 શું કીધું છે. એક અવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ થી તૃતીય ચતુર્થ 12.8 જેટલા અંતરે છે અને મધ્યસ્થ થી પ્રથમ ચતુર્થ 11.2 જેટલા અંતરે છે તો વિષમતા અને વિષમતા બંને શોધવાના છે. ચાલો જે વિષય વિદ્યાર્થી મિત્રો આપેલ છે તેને આપણે સૌપ્રથમ લખીએ. મધ્યસ્થ થી શું કીધું છે તો કે તૃતીય ચતુર્થ. સૌપ્રથમ ક્વેશ્ચન 7 એવું કીધું છે કે મધ્યસ્થ થી તૃતીય ચતુર્થ કેટલા અંતરે છે 12.8 જેટલા અંતરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે લખી શકીએ કે તૃતીય ચતુર્થ એટલે શું થાય તો કે Q3 માઈનસ M એટલે કે મધ્યસ્થ બરાબર કેટલા 12.8. હવે એવું કીધું છે કે મધ્યસ્થ થી પ્રથમ ચતુર્થ 11.2 જેટલા અંતરે છે તો સેમ આ જ વસ્તુ આપણે લખવાની છે. મધ્યસ્થ થી પ્રથમ ચતુર્થ એટલે M માઈનસ Q1. હવે ને જોડું થઈ જશે M માઈનસ Q1 બરાબર કેટલા 11.2 અને પ્રથમ ચતુર્થ છે જે મધ્યસ્થ ની દાખલા તરીકે આ મધ્યસ્થ વચ્ચે હોય આ બાજુ Q1 હોય આ બાજુ શું હશે Q3 હશે. એટલા માટે Q3 ને આપણે અહીં Q3 માઇનસ M કરેલો અને M માઇનસ Q1 કરેલો. ઓકે હવે આપણે મેળવવાનું શું લીધું છે તો કે SA બરાબર એટલે કે વિષમતા અને વિષમતા એટલે કે J બરાબર કેટલા. ઓકે ચાલો સૌપ્રથમ વિષમતા એટલે કે SK મેળવીએ. SA ચાલો આપણે SK નું કયું સૂત્ર મૂકી શકીએ તો કે SK નું આપણે Q3 માઇનસ M મૂકી શકીએ. Q3 માઇનસ M માઇનસ M માઇનસ Q1 આ સૂત્ર મૂકીએ. ચલો આના આધારે આપણે SK મળી છે. ચલો Q3 માઇનસ M બરાબર કેટલા છે 12.8 માઇનસ M માઇનસ Q1 એટલે 11.2. બાદબાકી કરી 12.8 માઇનસ 11.2 કરો એટલે 1.6 આ SK મળી છે. SK મળી છે ત્યારબાદ મેળવીએ છે જેનું સૂત્ર મૂકીએ કે જે બરાબર એસકે છેદની અંદર શું તો કે Q3 માઇનસ એમ વત્તા Qm માઇનસ Q1 મૂકીએ. Q3 માઇનસ એમ વત્તા એમ માઇનસ Q1 તો આ સૂત્ર છે એની અંદર કિંમત મૂકીએ બધી. તો સૌપ્રથમ એસકે એસકે નો મળેલો છે તો 1.6 છેદમાં Q3 માઇનસ M. Q3 માઇનસ M બરાબર કેટલા છે 12.8 ઓછા સોરી વત્તા M માઇનસ Q1. M માઇનસ Q1 કેટલો છે 11.2. તો 1.6 છેદમાં 12.8 વત્તા 11.2 કરો એટલે તમારો આન્સર આવશે 24. કેલ્ક્યુલેટર લ્યો 1.6 ભાગાકારમાં 24 કરો એટલે આન્સર આવશે 0.07. આ થઈ ગયો આન્સર. ઓકે ક્વેશ્ચન 7 થયો ત્યારબાદ ક્વેશ્ચન 8 જોઈએ. શું કીધું છે ક્વેશ્ચન 8 તો શું કીધું છે માં એક માહિતી માટે ચલના 25% છે x બાર 32 અને MO બરાબર 32.2 છે તો વિષમતા શોધો. ચાલો જે વસ્તુ આપેલી છે તેને લખીએ. અહીંયા આપેલું છે ચલના બરાબર 25% x બાર બરાબર 32 MO બરાબર 32.2. સર સૌપ્રથમ ચલના છે એના આધારે આપણે S મેળવી શકીએ. S તલાકનો સૂત્ર શું છે આપણે ખ્યાલ છે. ચાલો ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે લોકો ગણી ગયા કે ભાઈ ચલના એટલે S છેદમાં x બાર થાય. ચલના એટલે શું થાય લખીએ ચલના બરાબર S છેદમાં x બાર ગુણાકારમાં શું હોય. ચલના તો તમને આપેલો છે કેટલો આપેલો છે 25 બરાબર S આપેલો છે નહીં છેદમાં x બાર આપેલો છે 32 ગુણાકારમાં શું. હવે આપણે કેટલી કિંમત જોઈએ છે તો આપણે ભાઈ વિષમ
32.2 કરો એટલે આન્સર આવશે -0.2
0.2 છેદમાં 4 3 ગુણાકારમાં -0.2 કરો એટલે આન્સર આવશે -0.6 છેદમાં 4 -0.6 ભાગ્યા 4 કરો એટલે આન્સર આવશે -0.15 ઓકે ઇધર મિત્રો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 7 8 અને 9 આ ત્રણ દાખલાની માહિતી મેળવી નેક્સ્ટ વીકેન્ડ ની અંદર આપણે દાખલા નંબર 10 11 વિશે ગણતરી કરશું વિડિયો પોસ્ટ કરી અને સંપૂર્ણપણે દાખલો અહીંથી લખી લેવો આ વિડિયો માટે બસ